એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા ગેરંટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી એક નવા જ ટોપિક, નવો જ વિષય, એટલે કે ઇતિહાસ, એટલે ગુજરાતનો ઇતિહાસ શરૂ કરવા જઈ રહ્યા છે. મિત્રો, ઘણા બધાની કોમેન્ટ પણ હતી અને ઘણા લોકોની ફરમાઈશ પણ હતી કે સર ગુજરાતનો ઇતિહાસ શરૂ કરીએ. તો મિત્રો, આજથી આપણે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે એની અંદર ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ અગત્યનો ટોપિક છે. એને આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાય. તો મિત્રો, ઇતિહાસ જો સમજવો હોય, ઇતિહાસ વિષયમાં આપણે પ્રવેશ મેળવવો હોય, તો સૌ પ્રથમ આપણે એટલી પૂર્વ ભૂમિકા સમજવી જોઈએ, ઇતિહાસ શબ્દનો અર્થ શું છે, ઇતિહાસની વ્યાખ્યા શું છે, તો આ બધા ઇતિહાસના પિતા કોણ છે, આ બધી બાબતથી આપણે સ્પષ્ટ હોવા જોઈએ. તો મિત્રો, આપણે સૌ પ્રથમ ઇતિહાસ શબ્દનો અર્થ આપણે સમજીએ. ઇતિહાસ મિત્રો, ઇતિહાસ શબ્દ છે મિત્રો ગ્રીક શબ્દ ઉપરથી પડી આવેલો છે. ગ્રીક શબ્દ મિત્રો હિસ્ટ્રી, મિત્રો ગ્રીક શબ્દ હિસ્ટ્રી ઉપરથી શું પડ્યો છે, ઇતિહાસ શબ્દ આવ્યો. ત્યાર પછી મિત્રો, સંસ્કૃત ભાષામાં જો સમજવું હોય, સંસ્કૃત જે ભાષા છે, સંસ્કૃત ભાષા મુજબ આપણે સમજીએ તો ઇતિ વત્તા હ વત્તા આસ, આના આધારે ઇતિહાસ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય કે આ પ્રમાણે હતું, આ પ્રમાણે હતું, અથવા આવું થઈ ગયું, આવું થઈ ગયું, જેને આપણે ઇતિહાસ કહીએ છીએ. બે વસ્તુ સમજી, ઇતિહાસ શબ્દ મૂળ ગ્રીક, ત્યાંના લોકો મિત્રો હિસ્ટ્રી હિસ્ટ્રી બોલતા, કે એનું પાછળથી હિસ્ટ્રી શબ્દ આવ્યો, હિસ્ટ્રી ઉપરથી આપણે ઇતિહાસ એને કહીએ છીએ. સંસ્કૃત ભાષામાં ઇતિ વત્તા હ, આવું હતું અથવા આ પ્રમાણે હતું, આવો એનો શાબ્દિક અર્થ થાય છે. મિત્રો, ઇતિહાસ શબ્દની વ્યાખ્યા સમજવી હોય તો એક સામાન્ય આપણને ખ્યાલ છે કે ઇતિહાસ એટલે ભૂતકાળની ઘટના. ભૂતકાળમાં કોઈ પણ ઘટના બને જેને આપણે ઇતિહાસ કહીએ છીએ, જે માનવ જીવનની ભૂતકાળની ઘટનાઓનું અધ્યયન થાય છે. મિત્રો, માનવ જીવન સાથે જે ભૂતકાળની જે ઘટના છે સંકળાયેલી છે, એનું અધ્યયન કરવું એ એટલે કે ઇતિહાસ. તો મિત્રો, ઇતિહાસ શબ્દની અંદર સમજવું હોય, વ્યાખ્યા આપણે સમજવી હોય મિત્રો, ખાસ મિત્રો એની વ્યાખ્યા સમજી લે કે ભૂતકાળની કેવી ઘટના કે જેને આપણે ઇતિહાસ કહીએ, તો કે ભૂતકાળની પ્રમાણિત સ્ત્રોતોના આધારિત, ભૂતકાળની અથવા અતીતની ઘટનાને કાળબદ્ધ ક્રમબદ્ધ જ્ઞાનને ઇતિહાસ કહે છે. મિત્રો, શું કહે છે વ્યાખ્યા, ઘણી બધી વ્યાખ્યા છે, પણ ભૂતકાળની ઘટનાને આપણે ઇતિહાસ કહીએ, પણ ભૂતકાળની કેવી ઘટના, તો મિત્રો ખાસ સમજી લે કે પ્રમાણિત સ્ત્રોતો ઉપર કોઈ પણ ભૂતકાળની ઘટના છે પ્રમાણિત હોવી જોઈએ. જેમ કે મિત્રો ખાસ આપણે સમજી લે કે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન વિષય છે મિત્રો, એ સત્યતા ઉપર, કસોટી ઉપર અને સાબિતી આધારે એનું સ્વીકારવામાં આવે છે. કોઈ પણ નિયમ એમને નથી સ્વીકારતા. એટલી જ વસ્તુ સામાજિક સાથે પણ છે, ઇતિહાસમાં પણ એટલી જ કસોટી છે. ઇતિહાસ એમને નથી લખાણો, ઇતિહાસ પાછળ કોઈ ઘટના બને, જો કારણ છે એનું તથ્ય સ્વીકારીને, એને જે કઈ ઘટના બને એ સ્વીકારી છે, એના આધારે પ્રમાણ મળે છે મિત્રો, તો એને આપણે ઇતિહાસ કહીએ છીએ. એટલે કે પ્રમાણિત સ્ત્રોતો આધારિત ભૂતકાળ અથવા અતીતની જે ઘટના છે એનો ક્રમબદ્ધ છે એ જ્ઞાન મેળવવું, એને આપણે ઇતિહાસ કહેવાય. અને આપણો ઇતિહાસ મિત્રો ખાસ સમજી લેજો, ભવ્ય છે, દિવ્ય છે. આ ઇતિહાસ આપણો એ સમજવો, એનાથી માનવ જીવનની અંદર અસ્મિતા નિર્માણ થાય છે. ખાસ કરીને આપણા પૂર્વજોએ જે કરેલું પરાક્રમ, જે શૌર્ય છે એ જાણવું, એ એટલે કે ઇતિહાસ છે. ને એનો આપણને પ્રમાણિત સ્ત્રોતો પણ મળેલા છે, આના આધારે આપણું ગૌરવ વધે છે, દેશનું ગૌરવ વધે છે. મિત્રો ખાસ કરીને હવે આપણે ઇતિહાસની વ્યાખ્યા સમજી, તો ઇતિહાસના પિતા કોને કહેવા, મિત્રો ખાસ આપણે સમજી લે ઇતિહાસના પિતા કોને કહેવા એ આપણે સમજી લઈએ. મિત્રો ખાસ આપણે સમજીને ઇતિહાસના પિતા, જો ખાસ પ્રશ્ન બની શકે છે ઇતિહાસના પિતા કોને કહેવા, તો હેરોડોટસ. તો મિત્રો હેરોડોટસ કોણ, શા માટે તેને ઇતિહાસના પિતા કીધા,
આ પણ બાબત આપણે સમજવી જોઈએ. જો ઇતિહાસ વિશે સમજવું હોય ગુજરાતનો હોય કે ભારતનો હોય, પણ એને સમજતા પહેલા એની પૂર્વ ભૂમિકા, એની સંકલ્પના સમજીએ, સાથે સાથે ઇતિહાસના પિતા વિશે આપણે થોડીક માહિતી મેળવવી જરૂરી છે. મિત્રો, હેરોડોટસ કોણ હતા? તો ગ્રીક હતા મિત્રો, યુનાની વ્યક્તિ હતા, જેનો જન્મ મિત્રો ઈસવીસન પૂર્વે, ખાસ મિત્રો સમજો, ઈસવીસન પૂર્વે 484 થી 425 નો જે તેનો સમયગાળો છે મિત્રો હેરોડોટસ નો. તો શા માટે એને ઇતિહાસના પિતા કીધા? તો ખાસ કરીને હેરોડોટસે મિત્રો જે તે વખતની વાત છે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, ખાસ મિત્રો સમજો અહીંયા, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે તે વખતનું ભૌગોલિક વાતાવરણ, ત્યાંની સમય, સમાજ જીવનની વાતો છે મિત્રો, એને એક પુસ્તકમાં લખી. એ પુસ્તકનું નામ છે મિત્રો હિસ્ટોરિકા. ખાસ મિત્રો એનું એક પુસ્તક છે, એ પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા. ખાસ મિત્રો આ સમજવાનું છે આ બાબત. શા માટે ઇતિહાસના પિતા કીધા? તો હેરોડોટસ દ્વારા જે પુસ્તકનું નિર્માણ થયું છે જેનું નામ છે હિસ્ટોરિકા, ને એ હિસ્ટોરિકાના આધારે માનવ સમાજને, વિશ્વને અમુક અમુક બાબતોને ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, ખાસ કરીને મિત્રો યાદ રાખજો એ વખતમાં ગદ્ય સ્વરૂપમાં કોઈ પણ પુસ્તક લખવાનું હતું નહીં. સૌ પ્રથમ પ્રયત્ન કોને કર્યો? તો હેરોડોટસ. હેરોડોટસ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું. ત્યાંના યુદ્ધો, ગ્રીકના જે યુદ્ધ થયા મિત્રો, ગ્રીક દ્વારા યુદ્ધ થયું, ત્યાંનું ભૌગોલિક પરિસ્થિતિ, વાતાવરણ, સમાજ જીવનની વાતો મિત્રો આ પુસ્તકમાં લખ્યું છે. પોતે ભારત નતા આવ્યા, તોય છતાં અમુક બાબતો, ભારત અને ફારસના જે સંબંધો છે એનો ઉલ્લેખ એના પુસ્તકમાંથી મળે છે, ને એના આધારે મિત્રો ખાસ આ ઘણી બધી બાબતોની જાણકારી આપણને મળે. સૌ પ્રથમ પ્રયત્ન છે, ગદ્ય સ્વરૂપમાં છે પુસ્તક, ને ઓથેન્ટિક અમુક માહિતી મળે છે, એના આધારે કહી શકાય છે કે ભારત ઇતિહાસના પિતા તો કે ભાઈ હેરોડોટસ એનું પુસ્તક છે હિસ્ટોરિકા. મિત્રો સંસ્કૃત સાહિત્યમાં શું કહે છે? આવો પણ પ્રશ્ન નીકળી શકે. સંસ્કૃત સાહિત્યમાં, ખાસ મિત્રો સમજો, સંસ્કૃત સાહિત્યમાં હેરોડોટસને હરિદત્ત કીધો છે. હરિદત્ત, ખાસ મિત્રો યાદ રાખજો, સંસ્કૃત સાહિત્યમાં હેરોડોટસ માટે કયો શબ્દ વપરાયો છે? હરિદત્ત. ત્યાર પછી મિત્રો ભારતના ઇતિહાસની વાત કરીએ, તો ભારતના ઇતિહાસના પિતા કોને કીધા? મેગસ્થનીસ. શા માટે? એની પણ આપણે સમજતા પહેલા થોડોક એનો ઇતિહાસ આપણે સમજી લઈએ. મેગસ્થનીસ છે મિત્રો, એને સમજતા પહેલા એક વાત સમજી લે કે જયારે સિકંદર, મિત્રો ખાસ યાદ રાખજો, સિકંદર ભારત ઉપર આક્રમણ કરે છે મિત્રો, અને ભારતનો જે પ્રાંત હતો મિત્રો પંજાબ પ્રાંત, ખાસ યાદ રાખજો, પંજાબ પ્રાંત જીતે છે, અને ભારતનો પંજાબ જે પ્રાંત છે ઝેલમ નદી કાંઠે આવેલો છે, અને રાજા હતા પુરુષોત્તમ, જેને આપણે પૌરુષ કહીએ છીએ, પૌરુષ હારે છે મિત્રો. એ ઘટના આપણે જ્યારે ભારતના ઇતિહાસનો વિડીયો શરૂ કરશું ત્યારે ડીપમાં લઈશું. અત્યારે આપણે સમજી લઈએ કે પંજાબ પ્રાંતમાં સિકંદર જીતે છે અને ત્યાંથી પરત થાય છે, અને પરત થાય છે ને રસ્તામાં મૃત્યુ થાય છે, ને એ વખતે એના જે જીતેલો પ્રાંત છે એના સેનાપતિને વહેંચી દેવામાં આવે છે. તો ભારતનો જીતેલો, ખાસ મિત્રો યાદ રાખજો, ભારતનો જીતેલો પ્રાંત હતો, બરાબર, જીતેલો પ્રાંત એ કોને મળે છે? તો એ સેલ્યુકસ નામના સેનાપતિને મળે છે. સેલ્યુકસ નામનો જે એનો સેનાપતિ છે મિત્રો એના ભાગે આવે છે, અને એ સેલ્યુકસ છે મિત્રો ભારત તરફ પાછો આવે છે અને ભારત ઉપર આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે. ત્યારે ભારતના રાજા હતા મિત્રો, ખાસ યાદ રાખજો, ત્યારે ભારતના રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય. મિત્રો ખાસ યાદ રાખ, ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં સેલ્યુકસ ની મિત્રો હાર થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો, સેલ્યુકસ ની હાર થાય છે, હારી જાય છે મિત્રો, અને ત્યારબાદ સંધિ સ્વરૂપે એમ કહેવાય છે કે સેલ્યુકસે, ખાસ મિત્રો યાદ રાખજો, સેલ્યુકસે પોતાની પુત્રી, ખાસ મિત્રો જેનું નામ છે હેલેના, એના લગ્ન મિત્રો કોની સાથે કરાવે છે? ચંદ્રગુપ્ત સાથે હેલેનાના મિત્રો લગ્ન થાય છે. ખાસ યાદ રાખજો આ થોડીક ડિટેલ. આપણે મેગસ્થનીસને સમજવાનું છે, કોણ છે, શા માટે એને ભારતના ઇતિહાસના પિતા કીધા, એના માટે આ બધી ઘટના આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસને હરાવે છે, અને સેલ્યુકસ સંધિ સ્વરૂપે, ખાસ કરીને એવા સમય છે રાજકીય લગ્ન થતા, એવામાં કહેવાય છે કે પોતાની પુત્રી હેલેના લગ્ન ચંદ્રગુપ્ત સાથે થાય છે, અને આવા લગ્નને રાજકીય લગ્ન કહેવાય, જેને કારણે ગ્રીક લોકોના જે ગ્રીક જે છે એની સાથે સંબંધો નિર્માણ થાય, વ્યાપારિક, આર્થિક, સામાજિક સંબંધો નિર્માણ થાય છે, અને આ રીતે એમ કહેવાય છે સેલ્યુકસ દ્વારા મિત્રો
ખાસ કરીને મેગસ્થનીસનું છે રાજદૂત તરીકે ચંદ્રગુપ્તના દરબારમાં નિયુક્તિ કરવામાં આવે છે. એ એટલે કે મેગસ્થનીસ એક સેલ્યુકસ દ્વારા એક રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક વ્યક્તિને નિમણૂક કરે છે, એ મેગસ્થનીસ છે. અને એને એક પુસ્તિકા લખી છે, એક પુસ્તક લખ્યું જેનું નામ છે ઇન્દિકા. મિત્રો ખાસ યાદ રાખજો આ પુસ્તકનું નામ ઇન્દિકા પુસ્તક છે. મિત્રો એ ખૂબ જ અગત્યનું છે. જો તમે ભારતનો ઇતિહાસ સમજી રહ્યા હોય અથવા ગુજરાતનો, આ બંને બાબતમાં આ ખૂબ અગત્યનું છે. ઇન્દિકા પુસ્તકની અંદર ખાસ કરીને મેગસ્થનીસે ભારતમાં રહીને, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહીને ઘણી બધી બાબતો ભારતના જીવનની, મિત્રો ઈસવીસન પૂર્વે 3 સદીની અંદર અમુક બાબતો લખેલી છે. રાજા કેવા હતા, રાજાનો વહીવટ કેવો થતો હતો, સૈન્ય કેટલું હતું, સામાજિક આર્થિક ધાર્મિક દરેક બાબતો છે મિત્રો એને એના પુસ્તકમાં લખી છે. ને એ પ્રમાણિત માહિતી આપણને મળે છે. મિત્રો ખાસ યાદ રાખજો ઇન્દિકા પુસ્તકમાંથી ભારતની સૌપ્રથમ આપણને આધારભૂત અને પ્રમાણિત માહિતી મળવા મળી, માટે એને ભારતના ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. ખાસ મિત્રો થોડુંક રિવિઝન કરી લે, ઇતિહાસના પિતા કહે તો હેરોડોટસ. શા માટે એને પુસ્તક લખ્યું, એનું નામ છે હિસ્ટોરિકા. મિત્રો ખાસ રાખજો હેરોડોટ એને પુસ્તક લખ્યું છે હિસ્ટોરિકા. ભારતના ઇતિહાસની પૂછવામાં આવે તો એના છે મેગસ્થનીસ. એને કયું પુસ્તક લખ્યું તો ઇન્દિકા. કોના રાજદરબારમાં તો કે ચંદ્રગુપ્ત મૌર્યકાળ. ઓકે આટલી વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે ગુજરાતને હવે સમજીએ. ગુજરાતના ઇતિહાસ મિત્રો ખાસ કહીએ તો ગુજરાતનો વાત કરીએ, ગુજરાતનો ઇતિહાસ કોને લખ્યો તો મિત્રો આ પ્રશ્ન પણ નીકળી શકે. તો એ ઇતિહાસ લખનાર છે પ્રાણલાલ ડોસા. મિત્રો ખાસ યાદ રાખજો પ્રાણલાલ ઓદરજી ડોસા છે મિત્રો, એના દ્વારા ગુજરાતનો ઇતિહાસ લખવામાં આવે છે. તો મિત્રો આટલી વસ્તુ આપણે મેળવી જાણકારી. હવે પછી ઇતિહાસ જે આપણે જાણવો હોય તો ઇતિહાસ કઈ રીતે જાણી શકાય, ઇતિહાસના સ્ત્રોતો ક્યાં, જેને કારણે આપણને ઇતિહાસ છે આપણો ભવ્ય વારસો છે આપણને મળે, એની આપણે ચર્ચા મિત્રો આના પછીના વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો તમે હજુ સુધી નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો, અને મિત્રો તમારા મિત્રો સુધી આપણો વિડીયો પહોંચાડજો એટલી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.